બનાસકાંઠાની આંગણવાડી કાર્યકરોએ કોર્ટના આદેશનું પાલન કરવા કલેક્ટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓમાં સંસ્કારનું સિંચન કરતી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ 3 અને 4નો દરજ્જો આપી તેમને સરકારી લાભો આપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની માતા યશોદાઓમાં આનંદની લાગણી છવાઈ છે. જોકે સરકાર દ્વારા કોર્ટના આદેશનું સત્વરે પાલન કરવામાં આવે તે માટે પાલનપુર ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ રૂલ્સ 1967 મુજબ સરકારી કર્મચારી વર્ગ 3 અને 4માં ગણી અન્ય લાભો આપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને આ આદેશનું 6 મહિનામાં પાલન કરવાની તાકીદ કરાઈ હોવા છતાં તેનું પાલન ન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ આંગણવાડી કર્મચારી મહાસભાના નેજા હેઠળ આ મામલે ગાંધીનગર ખાતે કમિશનરને અનેકવાર લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં આંગણવાડી કાર્યકરોને વર્ગ 3 અને 4નો દરજ્જો આપવામાં ન આવતા જિલ્લાની આંગણવાડી કાર્યકરો મંગળવારે પાલનપુર ખાતે એકઠી થઈને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સત્વરે કોર્ટના આદેશનું પાલન કરી આંગણવાડી કાર્યકરો અને તેડાગરો વર્ગ 3 અને 4નો દરજ્જો આપી મહિલાઓનું સન્માન કરવામાં આવે તેવી પણ તેમણે માંગણી કરી હતી. આજે નામદાર હાઈકોર્ટે એક અમારી આંગણવાડી બહેનોને ખુશીના સમાચાર અને જે આદેશ કર્યો છે સરકારશ્રીને, એ આદેશ સરકારશ્રી એનું પાલન કરે અને જે સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને કાર્યકરને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવો, હાઈકોર્ટના આ ચુકાદાને અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ અને આવકારીએ છીએ. હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટનો અમે આભાર પણ માનીએ છીએ. સાથે સાથે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ચુકાદો સત્વરે લાગુ કરો અને અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો. આ જ ખાસ મુદ્દો હતો. મુદ્દા ઘણા છે પણ આજનો મુદ્દો માત્ર આ હતો. હું ચંપાબેન પરમાર,